વીજળી પડી ગઈ છે, તમે કઈક નાનું મોટું કામ હોય એમાં કઈ ઉજાગરો કરવો ના હોય, પણ એને મને એવું કીધું કે અધિકારી ફોન નથી ઉપાડતો. ઈ મેં કીધું ખોટું કહેવાય, અધિકારીએ વાત તો કરવી પડે. એટલે મેં અધિકારીને ફોન કર્યો તો મને એને કીધું કે સાહેબ એ ગામમાં ફોલ્ટ છે, આપણી ગેંગ ત્યાં કામ કરવા પહોંચી ગઈ છે, એક કલાકમાં રિપેર થઈ જશે, તમે એને કહો 4 વાગે વીજળી આવી જાય. એટલે મેં ઓલા ભાઈને ફોન કર્યો, મેં કીધું આ ફોલ્ટ છે એ તને ખબર છે? તો કે હા. મેં કીધું ત્યાં રિપેર કરવા વાળા આવ્યા છે એ તને ખબર છે? તો કે હા. તો એ મેં કીધું ત્યાં મને શું કામ 2 વાગે ફોન કર્યો? તો મને કે તમે એને એવી સલાહ આપો કે 2 વાગે રિપેરિંગ નું નહીં કરવાનું, ઊંઘ બગડે છે. બોલો, આ 24 કલાક નો પ્રતાપ. બપોર વરસાદ રિપેરિંગ પોહાણ નો પડે એવી વીજળી અમે ગુજરાતને આપીએ છીએ, ને ઈ જો તમને ન દેખાતી હોય તો સડો થાંભલે અને પકડો વાયર, વીડિયા વાળાને હારે લઈ જાઓ અને એમાં દેખાય એમ બોલો વાયર પકડીને કે આ ભાજપ વાળા કઈ કર્યું નથી, આ લીટી બોલાઈ જાય તો કેજો અમે બંધ કરશું. આ લોકોને કેવું શું આપણે છે? મેં તો હવે સભાઓમાં જાહેર મારે પ્રાર્થના કરવી પડે છે કે આ કોંગ્રેસ વાળાને ભગવાન હો વરહ ના કરે અને એને માતાજી હાજા નરવા રાખે. આપણે શું કામ કોઈનું ખરાબ બોલવું જોઈએ? ભગવાન સૌનું ભલું કરે, પણ ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ. ક્યાંક અજા કજા થઈ તો અહીંયા જેટલા આ મારી સભા સાંભળે છે એને મારી વિનંતી છે કે કોંગ્રેસ વાળા જો કડે સડેલા હોય તો એને 108માં ફોન ન કરવા દેતા. ચોખી ના, તમે અમારા રાજ્યને બદનામ કરો છો કે આને કઈ કર્યું નથી, આનું મોડલ નિષ્ફળ છે, પછી એના 108 ને ફોન કરો, હાંઢિયા ગાડીને કરો ફોન અને એમાં ઉપાડો તમારા દર્દીને. હાંઢિયો લીમડો ખાતો જાય, તમને બાટલો સડતો જાય, જે સોકડીએ પોગ હોય ને પોગે ઠરે ને પાસા. સવો કોણ આવી રીતે ચૂંટણીઓ લડાય? સાહેબ દેશમાં કોઈને ખબર નહોતી કે 108 શું કહેવાય. તે દિવસે અમારા રાજ્યમાં દેવદૂત જેવી ગાડી ગરીબો માટે અમારા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી આપીને પછી દિલ્હી ગયા છે. તમે હતા તો હાંઢિયા ગાડી જોગ જ, તમારે તો અમને આમાં જ રાખવા હતા. તમારા રાજ્યમાં વ્યવસ્થાઓ કેવી હતી? એમ્બ્યુલન્સોના કોઈ ઠેકાણા નહોતા. એમ્બ્યુલન્સમાં માણસો જાય તો હારે ગયા હોય એને દાખલ કરવા પડે. હું એક વખત દવાખાને એમ્બ્યુલન્સ લઈને ગયો હતો, દર્દી અમારા ગામનું, કે આ તો બહુ સિરિયસ છે અને અમદાવાદ લઈ જવો પડે. તો મેં કીધું એમ્બ્યુલન્સ છે? તો કે હા. હું અમે એમ્બ્યુલન્સ પાસે ગયા તો ડ્રાઈવર નહોતો, માર્કેટિંગ યાર્ડમાં ડ્રાઈવર લઈ આવ્યા, એને બેહાર્યો સેલ માર્યો તો ડીઝલ નથી, ડીઝલ ડ્રાઈવર એ બધું ગોઠવીને દર્દીને લઈને અમે ઉપડ્યા, બાટલા બધું ફિટિંગ કર્યું હતું. મેં વળી ડ્રાઈવરને સલાહ આપી કે થોડીક ઉતાવળી હાંકજે, અમદાવાદ બહુ છેટું થાય, અમારે 300 કિલોમીટર થાય. એને એક ફટકી મારી, આખી એમ્બ્યુલન્સ આમથી આમ, અમે 3-4 જણા પકડી રાખ્યો તો દર્દી પીડ્યો નહીં, 3-4 દહકા ખાઈને એમ્બ્યુલન્સ પડી ગઈ બંધ. 15-20 મિનિટ હાલી નહીં, અમે બાણું ખોલીને બહાર નીકળ્યા ત્યાં અમારો ડ્રાઈવર રોડને કાંઠે ખાંભો ઉસકાવતો. એટલે મેં કીધું ખાંભે હું વળ ખાશો, આને અમદાવાદ પહોંચાડવાનો છે. તો મને કે આપણું વ્હીલ એમ્બ્યુલન્સ નું એ નીકળીને આગળ વીવી ગયું છે. એમ્બ્યુલન્સ ના વ્હીલ એમ્બ્યુલન્સ ની મોર વિયા જાય એ દર્દી હેના ઠેકાણે પહોંચે. અને પાછી મને વધારાની માહિતી આપી કે આપણી ગાડીમાં જેક નથી, એટલે આ ખાંભો ઉસકાવો તો વ્હીલ બદલાવી. ભાઈ અમે ખાંભે વળગ્યા, ખાંભો ઉસકાવીને વ્હીલ બદલાવ્યું, ભગોદરા ગયા તો ઠરી ગયો અમારો દર્દી બિચારો, લઈને આવ્યા પાછા.
આ તો મને અનુભવ છો તો, પણ આ વાતો આપણને જ્યાં બેહણામ જતા ને ત્યાં આ જ વાત સાંભળવા મળતી. ડોક્ટરે કીધું બે કલાક મોડા પૂજ્યા ને લોહી થઈ રહ્યું, માણા પોજ્યો નહીં, એવા તો કેટલાય ને બાળી દીધા આપણે કઈ કારણ કાજે. અને પછી પાછા આપણે ને આપણે એવી વાતો કરીએ એનું માંડી મેલે નહીં, એના એવા નિમિત્ત હતા, ઉપર વાળાના એવા લેખ હતા, એવા કઈ લેખ નહોતા, કોંગ્રેસના રાજના આવા વહીવટ હતા. હવે આપણને સમાચાર મળે છે કે આપણે ક્યાંક બેહવાઈ ગયા હોય અને ડોક્ટરે એમ કીધું હોય કે 10 મિનિટ પહેલા તમે આવી ગયા, તમારો જવાન હવે બચી જશે. આ વ્યવસ્થાઓ આપણે આ રાજ્યમાં આપણે કરી નહીં, તમને દેખાતી નથી, તમારે ન માનવું હોય તો કઈ નહીં, પણ તમે અમારા રાજ્યને બદનામ કરીને મત માંગવાનું બંધ કરો. સાહેબ, મારે જેમ નરેન્દ્રભાઈના અપમાન બદલ કોંગ્રેસને સજા કરવી જોઈએ એની મેં આપને વિનંતી કરી છે. એવો જ એક બીજો ગુનો કોંગ્રેસ પાર્ટીએ કરેલો છે. સાહેબ, હું આ ચૂંટણી શરૂ થઈ ત્યારનો ગુજરાત કોંગ્રેસના અને દિલ્હી કોંગ્રેસના નેતાઓના ભાષણો સાંભળું છું 10 વાગ્યા કેડે. એક પણ એનો દિલ્હીનો નેતા હંધાઈ મંદિરમાં આરતીજી એવા, પણ નર્મદાનો ન ભૂલતા નથી. આપણા રાજ્યના વિકાસનો મુખ્ય આધાર એ આપણી નર્મદા યોજના છે. મિત્રો, પીવાનું પાણી હોય, ખેતીને પાણી હોય, ઉદ્યોગને પાણી હોય, ઉત્તર ગુજરાતની તરસી ધરતી હોય કે અમારો સૌરાષ્ટ્રનો સૂકો ભઠ વિસ્તાર હોય કે કચ્છના કાંઠા સુધીની આપણી સમસ્યાઓ હોય, આ બધાને એક મુદ્દાનો પ્રશ્ન હતો, એ આપણે નર્મદા યોજનાના આધારે આપણે આ લીલા પીળા છીએ જે કાંઈ છે. સાહેબ, હું આજ તમને એક વધારાની વિનંતી આ સભામાં કરવાનો છું. આટલી વિશાળ સંખ્યામાં આપ બધા એકત્રિત થયા છો ત્યારે ચૂંટણી સિવાયની વારે વાત કરી. સાહેબ, આપણા દેશમાં માન્યતા છે ગંગા નદીમાં સ્નાન કરો તો પુણ્ય મળે, યમુના મહારાણીનું પાન કરો તો પુણ્ય મળે, અને નર્મદા માતાજીના દર્શન કરો તો પુણ્ય મળે. અને એટલા માટે આ દેશમાં નર્મદાની પરિક્રમા કરવાનો રિવાજ છે. એકમાત્ર માતાજી છે દુનિયામાં લોકો જેની પરિક્રમા કરતા હોય, નર્મદાજીની પરિક્રમા થાય છે. મિત્રો, તમે હવારમાં ઉઠો અને કોગળો કરવા કે મોઢું ધોવા માટે નળને ખોલો, મારી તમને બધાને બે હાથ જોડીને વિનંતી છે કે તમે સીધે સીધું એ પાણીને વાપરતા નહીં, એમાંથી જે ધારા આવે છે એ માં નર્મદાની છે, એને પહેલા બે હાથ જોડીને વંદન કરજો અને પછી પાણીને વાપરજો. સાહેબ, નર્મદાજીના દર્શન કરવા માટે આપણે એના કિનારે જવું પડે, એને બદલે નર્મદાજી આપણા ઘેરે આપણને દર્શન દેવા આવે છે, એવી વ્યવસ્થા આ રાજ્યની અંદર મારી સરકારે કરી છે એમ કહેતા મને ગર્વ થાય છે. સાહેબ, આ નર્મદા યોજનાને કેન્દ્રની કોંગ્રેસની સરકારે 10 વર્ષ સુધી દરવાજા ફિટ કરવાની પરવાનગી ન આપી. ભારતીય જનતા પાર્ટીએ એ વખતે મને રાજ્યસભામાં મોકલેલો, 8માં પહેલી વખત હું રાજ્યસભામાં હતો, મનમોહનસિંહજી વડાપ્રધાન હતા, આ પહેલી લાઈન વાળા બે એટલે શેટે મારી સામે બેસતા હતા. હું ચીસો પાડીને એને કહેતો હતો કે આ નર્મદાની મંજૂરી આપો, હું બહુ રાડું પાડું, મારું માઇક બંધ કરી દે. આ દીપસિંહભાઈ ને ખબર છે, રાડારાડી કરું બંધ કરી દે. હવે માઇક બંધ કરે પછી એને પાઘડી પહેરી હોય કાન ઉપર, માઇક બંધ વિથ પાઘડી, એના કાનની ધાક પડી જાય એવી ત્રાડો મેં નર્મદાની મંજૂરી માટે ગુજરાતના તરફથી જ આ રાજ્યસભામાં પાડી છે. સાહેબ, સાહેબ 10 વર્ષ, આ 5 વર્ષ આખી મારી ટર્મ 6 વર્ષની ગઈ, મેં રાડો પાડી પાડીને રાજ્યસભાને 5-7 વખત તો એકલાએ બંધ રખાવી છે, એને મારી હામાં દાંત નો કાઢ્યા. આપણે સમજી કે આપણું મોઢું ન ગમે, આપણી વાત ન ગમે, પણ ખીજાવું તો જોઈએ ને. એક વખત જવાબ આપ્યો નહીં, રાજ્યસભામાં ક્યારેય માહિતી આપી નહીં,
લોકસભામાં ક્યારેય માહિતી આપી નહીં. ચાર દી પહેલા અહીંયા સભા કરવા માટે આવ્યા અમદાવાદમાં, અમદાવાદની સભામાં એવું બોલ્યા કે નરેન્દ્ર મોદી મને નર્મદાના પ્રશ્ને રૂબરૂ મળ્યા નહોતા. બોલો સાંભળો સમાચાર. હા, અમે રાડું પાડી પાડીને ગળા ફાડી નાખ્યા, એ ક્યાંય ગયા? નરેન્દ્ર મોદી તમને રૂબરૂ નતા મળ્યા એવું તમે આ 10 વર્ષ કેડે વડાપ્રધાન મટી ગયા કેડે ગુજરાતમાં ચૂંટણી ટાણે આવીને બોલો છો? અમે રાડ્યું પડતા તઈ કેવું તું ને, ભાઈ તું રાડ્યું પડમાં નરેન્દ્ર મોદી ને રૂબરૂ મોકલ, હું મોદી સાહેબ ને કહેત અઠવાડિયું તમારે મૂકી જાત કે ભાઈ અહીંયા જાઓ આપણો પ્રશ્ન આને તમને મળવાનો અહંગળો લાગ્યો છે, તમારી ભેગા અઠવાડિયું રોકા, તમારા સાહેબ ને ક્યાં કોઈ મિસ કોલ કરે એવું છે? અહીંયા અરે આપણો તો પ્રશ્ન પતી જાત અટાણે તમે 10 વર્ષ કેડે સાહેબ. ગુજરાતના વિકાસનો ઇતિહાસ જયારે લખાશે ને ત્યારે બિન રાજકીય રીતે ઇતિહાસકારોએ લખવું પડશે કે નર્મદાના દરવાજા ફિટ કરવાની પરવાનગી નરેન્દ્રભાઈ મોદીએ આપી, દરવાજા બંધ કરવાની પરવાનગી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આપી. આ બે હકીકત નર્મદાના ઇતિહાસમાં ઇતિહાસકારોએ સોનાના અક્ષરે લખવી પડશે. સાહેબ 10 વર્ષ સુધી આપણા રાજ્યને વિકાસને રોકવાનું પાપ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યું છે, એને સજા કરવી જોઈએ કે નહીં? આ બાજુવાળાનો શું મત છે, સજા કરવી જોઈએ? તો આપણે સજામાં એને ગાળ્યું ન દેવાય, ઈ આપણો વ્યવહાર નથી, ઈ એના કુળનો રિવાજ છે. અને ઈ એવું માનતા છે કે આપણે ગાળ્યું બોલીએ છીએ એમાં હારા લાગીએ છીએ. મારી એને બહુ સ્પષ્ટ આ મંચ ઉપરથી ચેતવણી છે કે તમને આવડે છે ને એની કરતા તો અનેક ગણી હારી અમને આવડે છે. આના કઈ કોચિંગ ક્લાસ ન હોય કે 10માં પછી સાયન્સ મેથ વાળા હોય એને દાખલ કરવામાં આવે છે. આ તો ગમે એમાં ભણતા હોય, માઉન્ટ કાર્મેલમાં ભણતા હોય ને બે દી મૂકી જાય આપણા ગામડામાં એટલે ટોપરા જેવી શીખી જાય. પણ એ બોલાય નહીં, એમાં અમારા કુળની પરંપરા અમને ના પાડે છે. એટલે આપણે શું કરવું પડે, સજા કરવાનો જો તમારો મિજાજ હોય તો આ ગજેન્દ્રને તો નિમિત્ત બનાવો ઉમેદવાર તરીકે, પણ આપણા બૂથની અંદરથી કમળ સિવાયનું કોઈ મત ના નીકળે એ પ્રકારનું મતદાન કરો મિત્રો. ચૂંટણીઓ લડવા તમે નીકળ્યા છો અને તમે અમારા રાજ્યને હારવાર ભગવવાના ધંધા કરો. તમારા રાજ્યમાં હતું શું સાહેબ? અહીંયા ગુજરાતની અંદર માફિયાગીરી તમે પેદા કરી હતી તમારા રાજમાં. પોરબંદર જેવા પવિત્ર નગરીને તમે ગુંડા નગરી તરીકેની શાખમાં ખપાવી દીધું હતું. અર્જુનભાઈ મોઢવાડિયા 3 વખત હવાર બપોર સાંજ આયુર્વેદની ટીકડીની જેમ અમને ગળ્યું દે. ત્યાં પોરબંદરમાં ઉંકારો કરી નહોતા હકતા, અમારી સરકારો નહોતી ત્યાં સુધી. અમદાવાદ આપણું આ પાડોશનું ગામ, મહાનગર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય, એ અમદાવાદની અંદર લતીફ નામનો માફિયો 5 જગ્યાએથી ચૂંટાય, એ આ તમારો ઇતિહાસ છે. તમે એને ભૂલવાડી દેવા માંગો? તમારા મંત્રી મોહમ્મદ સુરતી પ્રધાન હતો ત્યારે એની ગાડીમાંથી બોમ્બ અને હથિયારો પકડાણા, મંત્રીની લાલ લાઈટ વાળી ગાડીમાંથી. તમે ગુજરાતની જનતાને જવાબ દો, બધાય મંદિરોમાં માથા ટેકવીને મત માગવાની માથાકૂટ રેવાય દો, આના ખુલાસા કરો. હું સાહેબ આપ સૌને ચેતવવા માટે આવ્યો છું, ખેડૂત છું. હાપોલિયા ક્યારે નીકળે? ભો ભીની થાય તો, પોચી થાય ને વરસાદ પડે ને જમીન પોચી થાય એટલે હાપોલિયા રોડ ઉપર આવે. અટાણે નથી એનો અર્થ એમ ન સમજતા કે મરી ગયા છે. એ ભોમાં અંદર જ હોય, જો પોચી થઈ જમીન વરસાદને કારણે
તો ઈ હમારમાં તમને હામાં મળશે. એટલે એને જો બહાર ન આવવા દેવા હોય તો કમળ સાહેબ સિમેન્ટ નું આરસીસી કરો. આ પ્રાંતિજ ની સભામાં મારે એક વધારાની વાત પણ કરવી પડે કે રાજ્યને આટલી સરસ આપણે વિકાસની ગતિ આપતા હોય આપણા નેતા અમિતભાઈ શાહ, આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી, આજે ગુજરાતીઓનો ભારતમાં ડંકો વગડતો હોય અને આપણે લગ્નમાં કોઈક વરરાજો સૂટ લેવા જાય ત્યારે જે સૂટના જે કાપડમાંથી પેન્ટ લે, ઈ જ કાપડમાંથી કોટ લે, ઈ જ કાપડમાંથી શર્ટ લે, એવું બધું કરે છે ને વરરાજા. અમે તો સોવણી વાળા એટલે અમારે તો કઈ આવી ખબર ના પડે. પણ તો વાતું છોકરાઓ કરતા હોય કે આમાં એ વન પીસ સૂટ ને થ્રી પીસ સૂટ ને એવું બધું કરતા હોય, પણ એ બધું એક જ કલર નું લે ને, એક જ કંપની નું. હવે તમે દિલ્હી નું જે બનાવ્યું સૂટ, ગાંધીનગર નું જે સૂટ બનાવ્યું એ ગ્વાલિયર શૂટિંગ માંથી બનાવ્યું, અને હેઠે પટ્ટાનો લેંગો હે ને પહેરો છો. આ કમેળ આ વખતે કાઢી નાખો અને બધું જ કમળ છાપ તાકામાંથી લ્યો. જે તાકામાંથી દિલ્હીની સરકાર બની, જે તાકામાંથી ગુજરાતની સરકાર બની, ઈ જ કમળ છાપ તાકાનો ટુકડો એટલે આ ગજેન્દ્ર. એટલે આપણે ઈ જ કાપડમાંથી આ સૂટ બનાવવો પડે. આમાં કઈ કહેવા જેવું તમને લાગે છે? તો બે બાબતે તમારે સજા કરવાની છે. એક, આપણા નેતાના અપમાનનો બદલો આપણે 14મી એ લેવાનો. એક, ગુજરાતના વિકાસને રોકવાનું પાપ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યું છે. બે સજાના મુદ્દા. એક તમને ભલામણ છેલ્લી મારે કરવી છે. આટલી વિશાળ સંખ્યામાં તમે અહીંયા હાજર રહ્યા એટલે એક તો હું અમારી અહીંની જે સ્થાનિક નેતાગીરી છે એને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું કે એમણે ભાજપની સભાનો વટ પડે એવી સભાનું આયોજન કર્યું, મહેનત કરી છે તમે લોકો, એના તમને અભિનંદન. પણ હવે ફરી વખત મને આટલા બધા લોકો મળે ક્યારે? એટલે હું ભલામણ કરતો જાઉં, આ સભા પૂરી થાય એટલે તમે ઘેરે જશો. એટલે ઘેરે પૂછશે ક્યાંય ગયા તા? ઓ રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો. એટલે ત્યારે તમે એને બાના તમારા જે સિસ્ટમ પ્રમાણે ના છે એ દેહો, અને એ તમારો જે મેળ હોય એ આપણે વીખવો નથી, એ તમારું જે હાલતું હોય એ આક્યા રાખજો. પણ આજનો દી હું કહું એમ કહેજો, કહેશો તો આજનો દી તમે એવું કહેજો કે ગજેન્દ્રભાઈ ના ટેકામાં સભા હતી, એમાં આપણા દીપસિંહભાઈ હતા, જયેન્દ્રસિંહ હતા, વીડી ઝાલા સાહેબ હતા, આપણા જિલ્લાના પ્રમુખ હતા, અને આ નેતાઓમાં આપણા દૂધની ડેરીના ચેરમેન, બેંકના ચેરમેન, આખું સહકારી જગત હતું. અને બીજાય તમને નામ આવડે એના નામ દેજો. ને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો, એણે એવું કીધું છે કે 14મી તારીખે દી ઉગ્યામાં મારે ને તારે હાથમાં હાથ નાખીને ગીત ગાતા ગાતા મત દેવા જવાનો છે. કેશો? એટલે જુવાનડા ઉતાવળ માં હા ન પડો. આ જેને સગવડ છે એને મેં કીધું, હવે તમે મને 14મી ઉપાધિ નાખો ને, એ તો રૂપાલા કહી ગયો. હા એટલે બાદ દેવા, અહીંથી ફોન આવે એવું કરતા નહીં. જેને આ જોરમાં જોરમાં પાડી દીધી છે એ નામ લખાવી દેજો, એટલે એના સમૂહ લગ્નની કઈ ગોઠવણ થાય તો હું અમારા નેતાઓને કહેતો જઈશ, એટલે આવતી ચૂંટણીમાં આપણને કાયમ આવે. પણ તમે આમાં બહુ દાંત કાઢ્યા. ખરેખર આ વાત દાંત કાઢવાની નહોતી, અગાઉમાં તમે જે દાંત કાઢ્યા એ વ્યવહારે હતા. આ વાત તો આપણી આપણા વિસ્તારની જે પરંપરા છે એની વાત હતી. આપણે 100-200 રૂપિયાનું દાન કરવું હોય ને તોય આપણે ગોર મહારાજ સજોડે સંકલ્પ કરાવે છે તઈ દાન પૂગે. 100-200 રૂપિયાનું દાન સજોડે સંકલ્પ કર્યા વગર પૂગતું નથી તો તમારા પવિત્ર મતથી હિન્દુસ્તાનની રાજનીતિ બદલી જાય એવું પવિત્ર દાન એકલા ન કરાય.
એટલે સજોડે કરવું જોઈએ. અને જો તમે સજોડે કરવાના હો તો મેં એટલા માટે કહ્યું હતું કે તમે લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા માટે નીકળો. તમે લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા માટે નીકળવાના હો તો હું અમારા આગેવાનોને કહેતો જાઉં છું કે તમારા બૂથની સામે આ વીડિયા વાળાઓને હાજર રાખે. અને તમે ગીત ગાતા ગાતા સજોડે લક્ષ્મીનારાયણ સ્વરૂપે આ કોંગ્રેસીઓને જવાબ દેવા માટે આનંદ ઉત્સાહનું માહોલ બનાવીને મતદાન કરવા માટે ઢોલ નગારા સાથે નીકળો. નરેન્દ્રભાઈ મોદીને આ વીડિયાના માધ્યમથી દિલ્હીમાં બેઠા બેઠા લાગે કે પ્રાંતિજ વિધાનસભામાં મતદાન થઈ રહ્યું છે, પણ ભાઈ ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.